બાળકો તમે સાપ અને મદારીને તો જોયો જ છે, સાપને પણ જોયો હશે. ઘણી વાર ખેતરમાં જાઓ તો ત્યાં હોય પ્રાણી સંગ્રહાલયમાં, અને મદારી પાસે મદારી જ્યારે ખેલ બતાવે ત્યારે પણ તમે સાપને જોયો જ હશે. આવી રીતે તમે સાપ અને મદારીને પણ જોયા જ હશે. તો આપણે આગળ જોઈએ. અહીંયા કીધું છે કે હું આર્યનાથ છું. તો આર્યનાથ છે એમ કહે છે કે હું કંઈક કરી શકું છું જે તમારામાંથી કોઈ કરી ન શકે. શું તમે જાણો છો? હું બીન વગાડી શકું છું. બીન એટલે કે જે સાપને પકડવા માટેનું જે સાધન છે એને પીક કહેવામાં આવે છે. એટલે આર્યનાથ કહે છે કે હું બીન વગાડી શકું છું. તમને અચરજ થશે, પણ હા, હું બીન વગાડી સાપને નચાવી શકું છું. આ કલા છે મેં મારા કુટુંબના સભ્ય પાસેથી શીખી છે, અને અમે બધા કાલબેલિયા તરીકે ઓળખાય છીએ. એ બધા મદારી છે એને બધાને આપણે નામ કયું આપવામાં આવે છે? તો કે કાલબેલિયા તરીકે એ જાણીતા છે. ત્યાર પછી આવે છે નાગરૂપન. શું આવે છે? તો કે નાગરૂપન છે એ એક ભાત છે. તો બાળમિત્રો, તમે પણ તમારી ચોપડી છે એની અંદર તમને પણ અહીંયા દેખાય જ છે, ચિત્રમાં અહીંયા આપેલી છે. આ છે નાગરૂપનની ભાત, જે તમને રંગોળીમાં પણ જોવા મળે છે, દિવાલ ઉપર અને ભરત ગૂંથણમાં પણ આ આપણે જોવા મળે છે. બાળમિત્રો, નાગરૂપન છે એ શું છે? તો કે નાગરૂપન છે એ આ પ્રકારની એક ભાત છે. શું છે? એક ભાત છે, રંગોળી તરીકેની જોવા મળે છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારત અને કેરેલા અને મધ્યપ્રદેશ છે એ બાજુનામાં, તો કે રંગોળીમાં આ નાગરૂપનનું વધારે જોવા મળે છે. ત્યાર પછી છે ભરત ગૂંથણમાં પણ આ નાગરૂપન છે એ ચિત્ર દ્વારા એમાં જોવા મળે છે. અને એના પછી આવે કે દિવાલ શણગારવાની હોય કે ભરત ગૂંથણને એવું કરવામાં આવે તો નાગરૂપનની ભાત આપણને એમાં જોવા મળે છે. ત્યાર પછી છે કે બીન. બીન, તુંબા, ઢોલ અને ખંજરી આ તેમના સંગીતના સાધનો છે. કોના? તો કે મદારીના. કયા કયા? તો કે બીન, તુંબા, ઢોલ અને ખંજરી આ મદારીના સાધનો છે. અને આ સાધનો છે એ શેમાંથી બનાવેલા હશે? તો આપણે જોઈએ તો કે બીન, તુંબા અને ખંજરી સુકેલી દૂધી હોય એમાંથી બનાવવામાં આવે છે. શેમાંથી? તો કે સુકેલી દૂધી હોય એમાંથી આ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે સાપ છે એ ખેડૂતનો મિત્ર કહેવાય છે, અને એ ખેતરમાંથી ઉંદરને પકડીને ખાય છે. સાપ છે એ કોનો મિત્ર કહેવાય? તો કે ખેડૂતનો મિત્ર કહેવાય. શું કામ? તો કે ખેતરમાંથી જે ઉંદર છે તેને ખાઈ જાય છે, એટલા માટે સાપ છે ખેડૂતનો મિત્ર કહેવાય છે. ત્યાર પછી આવે છે મદારી. બાળકો, તમે મદારીને તો જોયું જ હશે. મદારી શું કરે? તો કે પોતાનું ગુજરાન ચડાવે છે. શેના કારણે? જાદુના અને સાપના ખેલ બતાવે. તે મદારી છે એ એક ગામથી બીજા ગામમાં જાય છે, અને પોતાની વાંસની ટોપલીમાં સાપને લઈને એક ગામથી બીજા ગામમાં જાય છે, અને ત્યાં સાપના ખેલ બતાવે છે. સાપના ખેલ જોઈને બાકીના જે બધા લોકો છે એ તેમને પૈસા આપે અથવા અનાજ આપે છે. અને આ મદારીઓ છે એ ઔષધિઓ પણ સાથે રાખતા હોય છે, અને ઔષધિઓ વેચી અને પૈસા મેળવે છે, અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછી આવે છે કાલબેલિયા. કાલબેલિયા શું છે? તો કે બીન વગાડી સાપને નચાવી શકે તેવી જાતિના લોકોને કાલબેલિયા તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? તો કે બીન વગાડીને સાપને નચાવી શકે છે. બીન છે એનો એક સાધન છે, એ વગાડે છે અને એનાથી સાપ નાચે છે. એટલે કહે છે કે બીન વગાડી સાપને નચાવી શકે તેવી જાતિના લોકોને આપણે કાલબેલિયા તરીકે ઓળખવામાં. ત્યાર પછી છે કે કાલબેલિયાના નૃત્યમાં સાપ જેવી હલનચલન જોવા મળે છે. કાલબેલિયાનું જે નૃત્ય કરે છે તેમાં સાપ જેવી જે હલનચલન પણ એમાં જોવા મળે છે, આપણે ચોપડીમાં જોશું. તો બાળમિત્રો, અહીંયા તમને કાલબેલિયાનું ચિત્ર પણ આપેલું છે, જો તમે જોઈ શકો છો ત્યાં. આ બાજુનું જે ચિત્ર છે એ તમને દેખાય છે, એમાં સાપનું જેવું હલનચલન પણ કરવામાં આવે છે, અને આ કાલબેલિયા કરી શકે છે. એટલે કહે છે કે કાલબેલિયાના નૃત્યમાં સાપ જેવી હલનચલન જોવા મળે છે. ત્યાર પછી છે કે સાપના ખેલ દેખાડી પોતાનું ગુજરાન ચલાવે છે. આ કાલબેલિયાના લોકો છે એ સાપનું ખેલ બતાવે છે અને પોતાનું ગુજરાન એમાંથી ચલાવે છે. ત્યાર પછી આવે છે સાપ કરે ત્યારે તેનું ઝેર ઉતારવા કાલબેલિયાને બોલાવવામાં આવે છે. જ્યારે સાપ કરી જાય ત્યારે એનું ઝેર ઉતારવા માટે કાલબેલિયાને બોલાવવામાં આવે છે. ત્યાર પછી છે કે કાયદો. તો આપણે ત્યાં એક એવો કાયદો છે કે જંગલી પ્રાણીઓ અને પશુઓને મારવાનું. તો કે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાની અને તેમને પાસે નહીં રાખવાની એવો એક કાયદો છે. કયો કાયદો?
રાખવાનો કાયદો છે કે જંગલી પ્રાણીઓને પકડી ન શકાય અને તેમને આપણી પાસે પણ ન રાખી શકાય એવો એક કાયદો હતો. ત્યાર પછી આવે છે કે કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે. શું કહે છે કે દોડું કેટલાક લોકો એવા છે કે આ બધા પ્રાણીઓ છે એને મારી નાખે છે અને પછી એની ચામડી હોય એ મોંઘા ભાવે વેચી દે છે. ત્યાર પછી કહે છે કે શું તમે જાણો છો આપણે ત્યાં સાપ ઘણા બધા જોવા મળે છે. કયા કયા જોવા મળે છે તો એમાં એક પેલો છે કે કોબરા, પછી આવે કાળોત્રો, પછી આવે છે ખરચીકર અને પછી ફુરસાઈ. ચાર જાતના સાપ જોવા મળે છે. ત્યાર પછી આવે છે સાપની પૂતળી બનાવવાની છે. બાળ મિત્રો તમારે એક મોજાની જોડી લેવાની છે અને એક હાથની અંદર તમારી મોજાની જોડી પહેરી લેવાની છે. પહેરી લેવાની છે અને પછી એમાંથી તમારે સાપની પૂતળી બનાવવાની છે. પાઠ્યપુસ્તકની અંદરથી આપણે આગળ વધારે જોશું. હવે આગળનો ભાગ આપણે સ્લાઇડમાં જોશું. જય ભારત, જય હિન્દ.